જિલ્લાના લુણાવાડા તાલુકામાં રોડની બાજુમાં ગટરની વ્યવસ્થાને અભાવે રસ્તા તથા ખેતરો પર પાણી ફરી વળ્યા। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નવાકારવા તથા મારિયા ગામમાં ખેતરો અને ગામના રસ્તા ઉપર પાણી ફરી વળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યું છે। ગામના સીમાડામાં ગટરની વ્યવસ્થાના અભાવે ગામોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। આ ગટરની વ્યવસ્થાના ન હોવાના કારણે રોડની આજુબાજુ ગટર હતી, પરંતુ અત્યારે નવા રોડમાં વ્યવસ્થા ન કરવાના કારણે ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે આવનારા સમયમાં શું તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે નહીં? ગટરની વ્યવસ્થા ન હોવાના કારણે પાણી ખેતરોમાં ઘૂસી જતા હોવાથી જગતનો ત્યાગ જ્યારે અનેક પ્રશ્નો સામનો કરી રહ્યો છે, ત્યારે શું ગામમાં અને સીમમાં વારંવાર પાણી ઘૂસી જાય છે, ત્યારે શું તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? અતિશય વરસાદના કારણે ભેગા થયેલા પાણીના નિકાલ માટે ગટરની વ્યવસ્થા હતી, પરંતુ નવા બનાવવામાં આવેલ રોડના કારણે ગટરની જગ્યા છોડવામાં ન આવતા આ પાણી સુધી ગામના નીચાણવાળા વિસ્તારો તેમજ પાકમાં ઊભા ઘૂસી જતા જગતનો તાત મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। ત્યારે આવનારા સમયમાં શું કોઈ પગલાં લેવામાં આવશે? ગઈકાલે રાત્રે બહુ જ વરસાદ થવાના કારણે ગટરની વ્યવસ્થા ના હોવાના કારણે સોનેલાવથી દલખુદિયા અને ત્યાંથી આ ત્રણ ગામ પાણી આવવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ઘરમાં પાણી ઘૂસી ગયા છે। ગટરનું લેવલ ન હોવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે આવનારા સમયમાં તંત્ર દ્વારા કોઈ સહાય કરવામાં આવશે કે કેમ? અમીન કોઠારી, ZSTV મહીસાગર।